नमस्ते विद्यार्थी मित्रों, कादंबरीनी मां ए प्रकरण में आप चर्चा कर रहा है ना, सातमा प्रकरण में आया है कादंबरी। एना पति अनिल राह जुए छे, एनी माता अरुणा ना कहवा थी अनिले बात करी छे अरुणा ने कादंबरी ने लेवा माटे हूँ आवीश, अने अरुणा एनी माता एने बराबर तैयार करे छे। अनिल आव्यो छे नजीक में ज, घर ने नजीक में ज, अने एने छाटेला परफ्यूमनी सुगंध थी खबर पड़ी जाए छे कि हवे अनिल आवी गयो छे। त्या सुधी आपणे जोई गया था अनिल आव्यो, एनी मानी ती सुगंध कादंबरी पारखी जाए छे, एटले ज एना आवता पहला जाणी गई छे कि कोण आवे छे। निस्तेज नेत्रोनी एनी सामे ठेरवीने बोली कि आवो। એને ડર હતો કે હમણાં અનિલ આવીને એની પર તૂટી પડશે, ગુસ્સાનો લાવારસ વહેવડાવશે, કાં તો કટાક્ષના હિમડંખ મારશે। એને બદલે ઘણી જ નમ્રતાથી બોલ્યો કે કાદંબરી ડિયર, એક નાટક કરે છે, પ્લીઝ ફરગવ મી, મેં તને બહુ જ દુઃખી કરી છે, પણ હવે એ બધું જ ભૂલી જા, મને માફ કરી દે। અરુણાબેને મને મારી ભૂલ સમજાવી છે, મને ખ્યાલ જ નહીં કે તું આટલી બધી દુઃખી થાય છે, એમ અનિલ કાદંબરીને કહે છે। કાદંબરી એકદમ નવાઈ પામી ગઈ, અનિલનું આ બદલાયેલું રૂપ જોઈને એકદમ એને નવાઈ લાગી, એટલે એની સામે અને પછી થોડીક વાર પછી પોતાની મા સામે જોઈ રહીને, ઓહો આ કેવો ચમત્કાર છે મારા માટે, શું અન્નામાં ખરેખર એવી શક્તિ હતી કે આને સમજાવી શકે અનિલ જેવા માણસને। પછી અરુણા કહે છે, હવે એ બધી જ ગઈ ગુજરી ભૂલી જવાની, ભૂતકાળ તો ભૂલી જા, જે થયું એ હવે તો ભૂલી જા, એમ એની દીકરીને સમજાવે છે અને કહે છે કે કદમ તો હવે ડાહી થઈ ગઈ છે, એ તમારે ત્યાં આવશે ને તમે પણ અનિલ કુમાર જરા ખ્યાલ એનો રાખજો, હં વધારે પડતું પીવાનું સારું નહીં, બધું તો બધું તબિયત પણ બગડે ને। એટલે અનિલ કહે છે, હસ તો હવે તો હું કાદંબરી કહેશે ને એમ જ કરીશ, ના કહેશો તો નહીં પીવું બસ। એટલે કાદંબરી અનિલ આ વાત અરુણાને કહે છે, એટલે એને કાદંબરીને પછી વિચાર આવે છે કે હું શું માટે, હું શા માટે ના કહું, મારે ને એને શું, એમ વિચારતી કાદંબરી એક યંત્રવત હસે છે અને અન્નાની સામે જોવા લાગે છે। હવે શું કરવાનું હતું એનો નિર્ણય પણ એ જ કરવાની છે, એવું જ થયું ને, ચાલો બીજું કંઈ પૂછવું કરવું છે તમારે એકબીજાને, નહીં ને તો બહુ જ સારું, હું તો માનું છું અનિલ કુમાર કે આમાં બહુ ચૂંટાચૂંટ સારી નહીં, અને તોય તમારે બેને એકલા જ જો વાત કરવી હોય ને તો હું થોડીક વાર મારા ઓરડામાં બેસું, એમ અરુણા બંનેને સમજાવે છે કાદંબરીને અને અનિલને। કે છે ના અન્ના, ના અરુણાબેન, બે અવાજ એક સાથે નીકળ્યા અનિલ અને કાદંબરીનો। પછી વળી પાછો અરુણાબેન કહેનારો મમ્મી કહીને લટુડાવેડા કરવા પણ લાગ્યો, એટલું બધું નાટક અહીં આગળ અત્યારે અનિલ કાદંબરીને પોતાની સાથે લઈ જવા માટે જે કરી રહ્યો છે એ આપણને જોવા મળે છે। મમ્મી તમે એને બરાબર સમજાવ્યું છે ને, અનિલ હવે અરુણાને કહે છે, એટલે કહે છે કે કોનું, વિજયાબેનનું, એટલે કહે છે હા, તો કે હવે, અરે હવેથી એ એમની સામે પણ નથી જોવાની અનિલ કુમાર, બધું જ પહેલાંની માફક બરાબર ચાલશે, જોજો ને તમ તમારે, નહીં કદમ બેટા, એમ કહીને અરુણા પણ કાદંબરીને બરાબર તૈયાર કરે છે અને આડકતરી રીતે કહે છે કે હવે એની સામે પણ નહીં જુએ, વિજયાની સામે પણ એ નહીં જુએ। કાદંબરી તો આજ્ઞાંકિત છે એટલે એક જ વાક્યમાં કહે છે, કયો શબ્દમાં કહે છે કે હા। અનિલ ડોકી ટટ્ટાર કરીને બોલવા લાગ્યો કે હવે જો બા એ મારા કામમાં માથા મારશે ને તો એને અને બાપુજીને રતન મેનરમાં રહેવા જ હું નથી દેવાનો, ફાવે તો ઓસ્ટ્રેલિયા જાય, ફાવે તો અમેરિકા જાય, અને અહીંયા આગળ જ જો રહેવું હોય ને તો જુદું ઘર લઈને રહે, મારાથી હવે આ ત્રાસ નથી વેઠાતો। આ અનિલ કહે છે પોતાના મા અને બાપ વિશે
કે જેના ઘરમાં જ જે વિજયાને મળ્યું છે ઘર વારસામાં, એ જ ઘરમાં એ જ ઘરમાંથી માં અને બાપને કાઢવાનો જે વિચાર કરે છે એ રજૂ કરે છે એની સાસુ કરુણાની પાસે. કહે છે ફરીથી એકવાર આપણે જોઈએ છે, હવે જો બા મારા કામમાં માથા મારશે, એટલે મારી માં વિજયા માથા મારશે ને, તો એને ને બાપુજીને રતન મેનોરમાં રહેવા જ નથી દેવાનો. ફાવે તો ઓસ્ટ્રેલિયા જાય ને ફાવે તો અમેરિકા જાય. જે બંને બહેનો એની રહે છે, એક ઓસ્ટ્રેલિયામાં અને એક અમેરિકામાં, આપણે આગળ જોઈ ગયા. અને અહીં જ રહેવું હોય ને તો જુદું ઘર લઈને એ રહે, મારાથી હવે એનો ત્રાસ નથી વેઠાતો. વિજયાને શું ત્રાસ આપે છે? પણ છતાંય એ જે કાળા કામ કરે છે, એટલે કે છે મારાથી વિજયા એમાં દખલ કરે છે, એને ગમતું નથી કે મારો ત્રાસ નથી વેઠાતો, મારી માનો ત્રાસ હવે મારાથી નથી વેઠાતો. એટલે અરુણા વચમાં કહે છે, ખરી વાત છે, દીકરા અને વહુના સંસારમાં પલિતા ચાપ્યા કરે કેમ ચાલે? એટલે વધારે સંકુરે છે. આવું સાંભળીને અનિલ તો બહુ જ ખુશ થઈ જાય છે. આટલા બધા સરળ અને અણધાર્યા વિજયની એને આશા નહોતી. એકદમ તૈયાર કરી દીધી કાદંબરીને, કાદંબરી પણ તૈયાર થઈ ગઈ અને બહુ જ મનમાં એ ખુશ થાય છે. એને ધાર્યું હતું એના કરતાં બહુ સરળતાથી એને વિજય મળ્યો છે એ સંદર્ભે બહુ જ ખુશ થાય છે અનિલ. એટલે ગેલમાં આવી જાય છે અને પછી એને ગજવામાં હાથ નાખ્યો ને એક ચમકતી લાલ રંગની ડબ્બી કાઢીને બોલ્યો કે જુઓ તો મમ્મી આ કેવી છે. અને એમાં અનિલને પણ ખબર છે કે એની માતા એ લાલચુ છે. એ ડબ્બી કાઢે છે, એની સાસુ અરુણાને બતાવે છે અને એ ડબ્બીમાં નવરત્નની વીંટી હતી. સુંદર વસ્તુને સુંદર કહેવી જ પડે. અને એમાં અરુણા તો જમાઈની હર કોઈ વાત એ ચાર મોંએ વખાણવા તત્પર જ હતી. એનો પ્રલાપ શમ્યા પછી કાદંબરીએ ડબ્બી હાથમાં લઈ લીધી અને પોતાની નાજુક આંગળીમાં વીંટી એણે પહેરી જોઈ. આવી વીંટી માટે એણે એક વખત બહુ જ કજિયો કર્યો હતો અને અનિલે એને ધોલ મારી દીધી હતી. આજે એ વીંટી એની સામે ધરવામાં આવી છે. એને ભેટમાં મળી હતી, એને નજરાણું મળ્યું હતું, એને લાંચ મળી હતી. પછી લાંચ લીધા પછી કામ કરી આપવું પડે છે. કાદંબરી એકદમ ઊભી થઈ ગઈ અને બોલી કે જઈશું એમ. લાંચ લીધા પછી કામ પણ કરી આપવું પડે છે, એટલે કાદંબરી એની બહુ ઝડપથી એ અનિલની સાથે જવા તૈયારી બતાવે છે અને કે છે જઈશું. અરુણાએ અમસ્તો વિવેક કર્યો, ત્યારે સેલિબ્રેટ કરવા તમે બંને જ જાઓ ને. એટલે કાદંબરી કંઈ જ બોલી નહીં. અનિલે ધમાલ મચાવી મૂકી કે અરે મમ્મી, તમારા વગર તો કંઈ મજા આવતી હશે, તમારે તો આવવું જ પડશે અને મમ્મી આ તમને ગમશે. એમ કહીને એવા જ નવરત્નો જડેલો સાડીમાં ભરાવેલો ભરાવવાનો બ્રોચ એ અનિલે અરુણાની સામે ધર્યો. અરુણાને પણ લાલચ આપે છે, સામે જ ધર્યો અને અરુણાએ ના 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 કરતા કરતા એ લઈ લીધો અને સાડીમાં પણ ભરાવી દીધો. અરુણા, અનિલ અને કાદંબરી ત્રણેય બહાર નીકળતા હતા ત્યારે કાદંબરીના મનમાં આવ્યું કે જતા જતા ઘરના ઉંબરા પૂછી લે, ફરી પાછું આ ઘર એને દેખવા મળે કે ન મળે. પછી એના મન અંતરની જે શંકા છે એ શંકા અહીં આગળ વ્યક્ત કરી છે કે એના ઘરના ઉંબરા પૂજી લે, ફરી પાછું આ ઘર મને દેખવા મળે કે ન મળે. અહીં આગળ આ સાતમું પ્રકરણ પૂરું થાય છે. આઠમા પ્રકરણમાં આવી એમ ગીરધરલાલ બોલવાનો પ્રયત્ન કરે છે. વિજય કહે છે ના નથી આવી. એટલે એમ કહેવા માગે છે આઠમા પ્રકરણમાં કે કાદંબરી આવી. ગીરધરલાલ વિજયાને પૂછે છે અને વિજય એમને કહે છે કે ના નથી આવી. એ નહીં આવે પણ તમે ચિંતા ન કરો, શાંતિથી સૂઈ જાઓ. પછી બોલવાનો પ્રયત્ન કરે છે તૂટક તૂટક બહ બહ કરીને. તો કે શું જોઈએ છે તમને? વિજય કહે છે એટલે કે બોલાવને એમ છૂટું છવાયું. એ બોલવાનો બહુ જ પુરુષાર્થ કરે છે અહીંયા આગળ, પણ સ્પષ્ટ બોલી શકતા નથી ગીરધરલાલ. એ નહીં આવે, એને અનિલ નહીં આવવા દે. હવે તમે એને ભૂલી જાઓ,
એ મજામાં છે એમ કહીને વિજયાએ માળા ફેરવવા માંડી. એ જાણતી જ હતી કે જેની વાત થતી હતી એ મજામાં નહોતી, ઘેનમાં હતી. માના શબ્દોના ઘેનમાં હતી, પતિની સમૃદ્ધિના ઘેનમાં હતી, પોતાની નિષ્ક્રિયતાના ઘેનમાં હતી, વિચારે છે વિજયા. બે વખત આ રતન મેનોના વિશાળ ખંડમાં ને અટારીમાં એ સામે મળી ગઈ હતી. જાત સંકોરીને નીચું જોઈને ચાલી ગઈ હતી, એક પણ શબ્દ એ બોલી નહોતી. એટલે કાદંબરી આવી ગઈ છે. હવે એની માના કહેવા મુજબ કાદંબરી એ વિજયાની સામે પણ જોતી નથી. વિજયા બધી જ નોટિસ કરે છે કે મારી સાથે એ બોલતી નથી, એની માના શબ્દોના ઘેનમાં એ આવી ગઈ છે, હું નિષ્ક્રિય બની ગઈ છું, એને એના જ ઘેનમાં એ ચાલે છે. એના પતિએ એને જાત જાતનું હવે આપવા માંડ્યું છે, સમૃદ્ધિ બતાવવા માંડી છે, એના ઘેનમાં એ ચાલે છે. એને ભારે ભાર દુઃખ થાય છે, ખૂબ એને અફસોસ થાય છે. એની વ્યથા વિજયાને અહીંયા આગળ આપણને જોવા મળે છે. એનું એ મૌન સાસુએ તો માફ કરી દીધું હતું. આંખોમાં આવેલા આંસુને એણે લૂછ્યા અને ફરીથી માળા ફેરવવા માંડી. પતિની સેવામાં ઉજળા અને કાળા બંને જાતના કલાકો એણે વહી જવા દીધા. હવે ભૂલી જવા ચાહતી હતી કે પતિ સિવાય બીજા કોઈ પણ ઘરમાં સગા છે કે કોઈના તરફ એની જવાબદારી છે. ઘણીવાર એને થતું કે સદાશિવને ત્યાં જઈને પોતે ભૂલ કરી નાખી છે એમ. તેને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નામ જોઈતું હતું, તે શોધી આપ્યું, બહુ જ ખોટું થયું. ઘરની ઘણી બધી વાતો બહાર પડી ગઈ જે નહોતી પડવી જોઈતી. સદાશિવે તો શું પોતે પણ જાણવી નહોતી જોઈતી. આટલા દિવસો નીકળ્યા એમ શું બાકીના થોડા ન નીકળી જાત. પોતાની જાતને એ પોષે છે, ઠપકો આપે છે. પોતાની માના આ ઘરમાં હરતા ફરતા એકે એક પથ્થર એકે એક બારીબારણાને જોઈને નિસાસો તો ન નાખવો પડે. અનિલે ઘર ગીરવે મૂક્યું હતું. કામકાજ બહુ જ ગુપ્ત રીતે થતું હતું. વિજયાનો પાવર ઓફ એટર્ની એ અનિલની પાસે જ હતો. એ જે ઈચ્છે જે ચાહે એ કરી શકે. અને કોઈ પણ જાતમાં કોઈ પણ બાબતમાં એની માતા વિજય વાંધો લઈ ન શકે એવો કમ્પ્લીટ પાવર ઓફ એટર્ની એણે લઈ લીધો હતો. કારોબારમાં એ જાત જાતના ગૂંચડા કુંડાળા એવા રચાઈ ગયા હતા કે કોઈ સમજી જ ન શકે કે પેઢી નાદારીના આરે ઊભી હતી કે પછી સમૃદ્ધિની ટોચે. પણ હા, એક વાત તો નક્કી હતી, આ કોઠાની ચાવી અનિલ સિવાય બીજા કોઈની પાસે નહોતી. અનિલને રીઝવીને જ હાથમાં બે પૈસા પામી શકાય. એને ખીજવવાથી તો તે હિસાબના એવા આટાપાટા રમાડે કે હકના પૈસા એ માગવા નીકળનારે ઉપરથી જ એને ચૂકવવા પડે અને માફી માગીને એની પકડમાંથી છૂટવું પડે. આટલી બધી બુદ્ધિ જો એણે સારે રસ્તે વાળી હોત તો વિજયાની માળાનો મેર આવી બીજા બધું જ વિચારે છે. સાથે જ એને મનોમન પોતાની જાત પ્રત્યે શરમ પણ આવી. હોઠે નામ ઈશ્વરનું અને મનમાં માથાકૂટ અનિલને. આના કરતાં તો માળા જ ન ફેરવવી સારી એવું મનમાં થયું. માળા આંખના બે પોપચા પર અને સેંથા આગળ અડાડીને એ ઊભી થઈ અને ડાબલીમાં મૂકતા એણે વિચાર્યું કે હવેથી સાચે જ તે માળા નહીં ફેરવે. માળા ફેરવવા જેવું શાંત અને એકાગ્ર મન નહીં થાય ને ત્યાં સુધી હું માળાને હાથ પણ નહીં અડકાડું. એક નિશ્ચય કરે છે, નિર્ણય કરે છે, કોઈ અર્થ નથી. પણ માળાના આધાર વિના આ ચિત્ત કેવી રીતે શાંત થશે? બે વિચારો આવે છે, ઉભય વિચારોથી એનું મગજ એટલું બધું ત્રસ્ત થઈ જાય છે. પોતે પોતાની જાતને શાંત કરવાનો, મનને શાંત કરવાનો અથાગ પ્રયત્ન વિજયા કરે છે. અહીંયા આગળ શાંત થવું, શાંત રહેવું એ જ શું માનવ જીવનનો ઉદ્દેશ છે? જે નજરે દેખાય છે ને તેની સામે આંખો બંધ કરી દેવી, જે ચિત્કાર રૂવાડા વિધી નાખે તેની સામે કાન બંધ કરી દેવા. શાંત રહેવું? ના, શાંત નહીં,
ચૂપ રહેવું, એ જ આ સમસ્ત સાધનાનો અંત છે. એટલી બધી ગુમરી જાગે છે, એટલી બધી ચંડોળે એનું મન ચડે છે. વિજયાનું દીકરાનો વિચાર કરે છે, કાદંબરીનો વિચાર કરે છે, પોતાનો, એના પતિનો, સમસ્ત કુટુંબનો એ વિચાર કરે છે. એના મનમાં એકદમ ગુમરી જાગી અને પછી તો એક નિર્ણય લઈ લીધો. એ સીધો જઈને ઓસ્ટ્રેલિયા ફોન માંગ્યો. હજી એક ફરજંદને કસોટીના પથ્થર પર ઘસી જોવાનું એને બાકી હતું. હજી એની દીકરી ઓસ્ટ્રેલિયાવાળી જે છે એને વાત કરવાની બાકી હતી. એ સિવાય નક્કી કરી શકાશે નહીં કે પોતે એ રત્નગર્ભા હતી કે પાષાણ ગર્ભા. આમાંની વેદના, આમાંની વ્યથા પોતાના સંતાનો પ્રત્યેની જે આપણને જોવા મળે છે એ અહીંયા આગળ લેખિકાએ વ્યક્ત કર્યું છે. અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે વધુ આ પ્રકરણમાં આપણે આગળ જઈશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.